કોરોનાની બીજી લહેરમાં સુરતમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. હવે ઓક્સિજનની અછત દૂર કરવા માટે ઓક્સિજન ઉત્પન્ન કરવા પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આજે પાલિકા સંચાલિત સ્મિમિર હોસ્પિટલમાં આયરુક્સ કંપનીના પીએસએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્લાન્ટનું મેયર હેમાલી બોધાવાલા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટની કિંમત ₹1,73,25,000 છે, જે 850 લિટર પર મિનિટ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતા ઓક્સિજનની શુદ્ધતા ઇન્ડિયન ફાર્મેકોપિયા સ્ટાન્ડર્ડ મુજબ છે. પ્લાન્ટ દ્વારા પ્રતિ દિવસ 175 જબ્બો સિલિન્ડર જેટલો દૈનિક 1.7 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે, જેના થકી લાંબા ગાળે ઓક્સિજન પાછળ થતા ખર્ચમાં રાહત મળશે, તેમજ ઓક્સિજન માટે કોઈ સપ્લાય ઉપર નિર્ભર રહેવું પડતું નથી. પીએસએ પ્લાન્ટ સિલિન્ડર તેમજ એલએમઓ કરતાં વધુ સલામત છે, જેથી દર્દીઓને ઘણો ફાયદો રહેશે. પ્લાન્ટ ઓપરેટ કરવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને સિલિન્ડર સિસ્ટમ કરતાં ઓછા મેનપાવરની જરૂર પડે છે, જેથી આરોગ્ય ક્ષેત્રે ઉપયોગી રહેશે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. પ્રોફેસર ઇન હેડ એનેસ્થેસિયોલોજી ડિપાર્ટમેન્ટ. હાલમાં અત્યારે સ્મિમિર ખાતે 850 લિટર પર મિનિટ કેપેસિટીનું એક પીએસએ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જે એરસેફ કંપની યુએસએની છે. એનું એરોક્સ કંપની સાથે કોલેબોરેશન છે, એટલે ઇન્ડિયામાં એરોક્સ નામની કંપનીએ એનું ઇન્સ્ટોલેશન કરેલ છે. પ્લાન્ટની કેપેસિટી 850 લિટર પર મિનિટ, એટલે કે 1.74 મેટ્રિક ટન પર ડે છે. અને એના જો અલગ અલગ હિસ્સા જોઈએ તો કોમ્પ્રેસર છે, ડ્રાયર છે, મેઇન પીએસએ યુનિટ છે જેમાં ઝીરોઇટ મટીરિયલ છે, અને સ્ટોરેજ ટેન્ક છે. સ્ટોરેજ ટેન્કમાંથી ઓક્સિજન કેઝ્યુઅલ્ટી અને ટ્રાયજ એરિયામાં અમે અહીંયાથી કોપરની પાઇપલાઇન ખેંચીને તે એરિયામાં પૂરો પાડવામાં આવે છે. કેઝ્યુઅલ્ટી અને ટ્રાયજ એરિયામાં અમારી પાસે બે જાતના સપ્લાય છે, એક લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને બીજો પીએસએ પ્લાન્ટનો ઓક્સિજન. એટલે ટ્રાયજ એરિયામાં ક્યારેય કોઈ પેશન્ટની ઓક્સિજન સમસ્યા ઉત્પન્ન થાય એવી શક્યતા ઘણી જ ઓછી છે.